સાયબર ક્રાઇમે સપ્તાહ પૂર્વે દરોડો પાડીને નાના કપાયા ખાતે આવેલ ગોડાઉનમાંથી કરોડોની સોપારી કબજે કરી હતી, જે સાથે 3 ગાડી પણ સીઝ કરવામાં આવી હતી. તેની તપાસમાં સામે આવ્યું કે વિદેશથી રો મટીરિયલ્સના નામે સોપારી મંગાવીને ડ્યુટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં મિલીભગત થતા આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર આદિનાથ કાર્ગો ગોડાઉન એફ પૈકી એક ગોડાઉન કે જે અમિત ભાનુશાલી મુંબઈના કબજાનું છે, જેમાં રીડ કરવામાં આવી હતી, જ્યાંથી ટ્રક નંબર જીજે બાર બી એક્સ 89004 માંથી 54 લાખ, જીજે બાર બી વાય 64084 માંથી 54 લાખ અને જીજે બાર બી ડબલ્યુ 8033 માંથી 48 લાખ ની સોપારી કબજે કરવામાં આવી હતી અને અમિત શંભુલાલ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી અમિતે કહ્યું કે તેણે મિત્ર આદિપુરના દીપેશ માધવજી ભાનુશાલી પાસેથી ઓમકાર ઇન્ટરનેશનલ નામથી કંપની બનાવીને રો મટીરિયલના નામે માલ મંગાવ્યો હતો. 4 કન્ટેનરમાં રો મટીરિયલના નામે સોપારીના કન્ટેનર મુંદ્રા બંદરે મંગાવી પોર્ટ પરથી ક્લિયરિંગ કરી ઉપાડવાના હોવાથી વાહનની વ્યવસ્થા કરી હતી. ચારે ગાડી પોર્ટ પરથી આરોપી દીપેશ, જેમાં મેનેજર છે, તે શિવાંશ ટર્મિનલ LLPમાં લઈ જવાની હતી, પરંતુ તે ગાડીઓને પોર્ટ પરથી સીધી આદિનાથ ગોડાઉનમાં લઈ જવાઈ અને તેમાં લગાવેલા GPS ટ્રેકર આરોપી મહેન્દ્રસિંહે કાઢી લીધા હતા. ચારે કન્ટેનરમાં સીલ ખોલીને આરોપી રવિ ડેઢિયાએ કન્ટેનરમાં ભરેલી સોપારી ટ્રકમાંથી ઉતારી કન્ટેનરમાં વિદેશી જે રો મટીરિયલનો માલ મંગાવ્યો હતો તે ભરી આ ગાડીમાં શિવાંશ ટર્મિનલમાં મોકલાવી દીધી હતી. 3 ગાડીઓ મુંદ્રામાંથી પકડાઈ, જ્યારે 1 ગાડી સામખિયાળી પોલીસે પકડી હતી, જ્યાં બોગસ બિલ્ટી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કિસ્સામાં પણ એવું જણાઈ આવતા ગોડાઉન માલિક અમિત શંભુલાલ કટારિયા સાથે દીપેશ માધવજી ભાનુશાલી, મુંદ્રાના મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રવિ ડેઢિયા સામે ગેરકાયદેસર માલ સગે વગે કરવા અને ખોટી બોગસ બિલ્ટી બનાવીને વિશ્વાસઘાત કરવાની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.